નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય BA ના ચેપ્ટર ચાલે છે આપનું 8મું, ધંધા કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો। એમાં આજે આપણે એક નાનો સવાલ જોવાના છે કે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત શા માટે ઉદ્ભવી, નાણાકીય સંસ્થાની જરૂરિયાત શા માટે ઉદ્ભવી। તો એનો જવાબ છે વિજ્ઞાન અને ટેકનોલોજી। ટેકનોલોજી એટલે તકનીકી ક્ષેત્રોમાં જેમ જેમ શું થવા લાગ્યા, પરિવર્તન આવવા લાગ્યા, તેમ તેમ ઉદ્યોગ અને ધંધાનું કદ વધતું ગયું, એટલે કે એમનો શું થતો ગયો, વિકાસ થતો ગયો। અને તેને જ કારણે કઈ મૂડીની જરૂરિયાત ઊભી થઈ, લાંબા ગાળાની મૂડી। હવે આ લાંબા ગાળાની મૂડી કોઈ વ્યક્તિ દ્વારા, એટલે કે વ્યક્તિગત ધંધા કે સંસ્થા સ્વરૂપો જોઈએ ને, વ્યક્તિગત ભાગીદારી, સરકારી કંપની, એટલે આ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત વધતી ગઈ। જે વ્યક્તિગત રોકાણકારો માટે અને જે વેપારી બેંક હોય એ લોકો આ જરૂરિયાત પૂરી પાડી શકે તેમ હતા નહીં, અને આ જરૂરિયાત સંતોષવા માટે, એટલે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જ દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી। બોલો ફરી એક વાર, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જેમ જેમ પરિવર્તન થવા લાગ્યું, તેમ તેમ ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થયો, અથવા તો ઉદ્યોગ અને ધંધાનું કદ વધ્યું, અને તેમ તેમ ધંધાકીય એકમમાં લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો ઉદ્ભવી। જે વ્યક્તિગત રોકાણકારો અને વેપારી બેંકો આ જરૂરિયાતને પૂરી પાડી શકે તેમ હતા નહીં, એટલે પૂરી પાડી શકે નહીં। તેથી જ આ લાંબા ગાળાની મૂડીની જરૂર સંતોષવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાની જરૂરિયાત ઉદ્ભવી। આ કઈ કઈ સંસ્થા છે એ થોડા સમયમાં જ આપણે જોઈશું। જય શ્રી કૃષ્ણ।